વિદ્યાર્થી મિત્રો, પાકનું મૂલ્યાંકન ટકલા નંબર 6 માં નીચેની માહિતી પરથી ભારી સરેરાશ નફાની રકમ શોધો. આપણે પેલા પાઘડી ગોતતા, સાદી સરેરાશ, હવે આપણું ભારિત. ભારિતમાં આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ભારિતનો એક નિયમ હોય છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. નિયમ તમને સમજાવી દો. જો એ નફો હંમેશા વધતો હશે, 60, 70, 90, 100, જો વધતો જ હોય તો ભારિત સરેરાશ અમુક દાખલામાં કહે, અમુક માં નથી કેતા, આપણે આખો કોઠો બનાવવો પડશે. ભારિત સરેરાશ આપણે આખો કોઠો સમજવો પડશે ને પછી આપણે દાખલો કરશું. ખાસ વિદ્યાર્થી મિત્રો બધા ધ્યાન રાખજો, તમને સમજાઈ જાય. જો નીચેની માહિતી ભારિત સરેરાશની નીત, 2013-14 માં 60,000, 2014-15 માં 70, 15-16 માં 90 અને 16-17 માં 1,10,000. ભારિત નફાની ગણતરી દર્શાવતું પત્રક, જો એ મેં લખી દીધું 13-14, 1500 એની રકમ આની ઉપરમાં લખી. હવે એના ભાર દેવાનો, ભાર કઈ રીતે દેવાનો? જો જેમ વધતો એમ આપણે ભાર દેતું જવાનો. અહીંયા 1, 2, 3, 4 આ જે આવ્યું એને આપણે હું કહેશું વિદ્યાર્થી મિત્રો કુલ ભાર. અને તમે ટોટલ કરો 7 ને 3, 10. 10 આવ્યા એને શું કહેવાય? કુલ ભાર. હવે તો કે આ બેનો ગુણાકાર એને ભારિત નફો કહેવાય. કયું કહેવાય? તો કે ભારિત નફો. જો 60,000 એકુ 60,000, 70,000 ગુણ્યા 2 કરો એટલે 1,40,000. હવે 90,000 ગુણ્યા 3 એટલે 2,70,000. હવે 1,10,000 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 4,40,000. આનો તમે ટોટલ કરો વિદ્યાર્થી મિત્રો તો એ તમે ટોટલ મળશે તમને ઠીક છે 9,10,000. અને આપણે શું કહેશું? કુલ ભારિત નફો. કુલ ભારિત નફો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું છે? પાછું એક વાર આપણે સમજી લઈએ. તમે રકમ આપી, રકમ ને લેવલે તો કે ભાર આપી દેવાનો 1, 2, 3, 4 એના આની વડે ગુણતું જવાનું, આપણે કુલ ભારિત નફો મળે. હવે આપણે ખાલી એમાં કીધું હતું તો કે ભારિત સરેરાશ નફાની રકમ જ શોધો. જો ખાલી ભારિત સરેરાશ નફાની રકમ જ આપણે ગોતવાની છે વિદ્યાર્થી મિત્રો, ભારિત સરેરાશ નફો તો આપણે શું મળ્યો? કુલ ભારિત નફો મળ્યો. હવે ભારિત સરેરાશ નફો ગોતવો હોય તો એનું સૂત્ર, ભારિત સરેરાશ નફો નું સૂત્ર તમને મળશે કુલ ભારિત નફો. કુલ ભારિત નફો છેદમાં તો કે કુલ ભાર. આપણે આ બે મળી ગયું, કુલ ભારિત નફો મળી ગયો અને કુલ ભારે મળી ગયું. કુલ ભારિત નફો આપણે કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? તો કે 9,10,000. જો કુલ ભારિત નફો આપણે હું કેટલો મળ્યો? તો કે 9,10,000 છેદમાં તો કે કુલ ભાર કેટલો મળ્યો? તો કે 10. સમજાઈ ગયું છે બધા વિદ્યાર્થી મિત્રોને? છેદ ઉડાવ્યો એટલે તમને કેટલા મળ્યા? તો કે 91,000. આ તમને જે 91,000 મળ્યા વિદ્યાર્થી મિત્રો એને આપણે ભારિત સરેરાશ નફો કહેવાય. ભારિત સરેરાશ નફો આપણે જે ગોતવાનું કીધું એ આપણે લખ્યું. એકવાર રિટર્ન પાછું જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી જાય. ખાસ આ બધા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ રકમ તમને આપી, કુલ ભારિત સરેરાશ નફાની રીતે જ આપણે શોધવાની હતી. અહીંયા જો મેં વર્ષ અને નફો મેં લીધો, પછી લીધો નો ભાર. ભાર કેમ લેવાનું? તો કે 1, 2, 3, 4 એવી રીતે 5, 6 રીતે લેતું જવાનું. આનો ટોટલ મારો 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલે કુલ ભાર આપણે કેટલો મળ્યો? 10. હવે આ બેનો ગુણાકાર, ગુણાકાર કરો. 60,000 ગુણ્યા 1 એટલે 60,000 જ થાય. 70,000 ગુણ્યા 2 એટલે 1,40,000 થાય. 90,000 ગુણ્યા 3 એટલે 2,70,000 થાય. 1,10,000 ગુણ્યા 4 4,40,000 એનો ટોટલ આવ્યો. તો મેં 9,10,000 કેટલો વિદ્યાર્થી મિત્ર મળ્યો? 9,10,000 એને કહેવાય કુલ ભારિત નફો.
તો ભારી સેરા નફા નું સૂત્ર શું થાય? તો મેં જો અહીં લખી દીધું ભારી સેરા નફો બરાબર કુલ ભારી નફો છેદમાં કુલ ભાર, તો 9 લાખ ના 9,10,000 આપણે આવ્યું, એના છેદમાં કુલ ભાર આપણે 10 આવ્યું, એના વડે ભાંગી નાખ્યું કેટલા આવ્યા 91,000, અને કુલ ભારી સેરા નફો આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ દાખલો સમજાણો હોય તો બીજા તમારા મિત્રોને શેર કરો, આ વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.